સાધ્યા 5.1 પૂરું કરી દીધું. હવે મેં તમને કહ્યું હતું કે તમને દ્વિભાજક જેવું સાધન બતાવીશ, તો આ શું છે જુઓ, તમને દેખાય છે ને, આ શું છે, પરિકર જેવું છે, પણ આને શું કહેવાય, દ્વિભાજક કહેવાય. જુઓ બે સાઈડથી વણી, એટલે આનાથી તમે ચોક્કસ માપ લઈ શકો. ખ્યાલ આવ્યું? આનાથી તમે ચોક્કસ માપ લઈ શકો, પટ્ટી કરતાં વધુ અસરકારક છે. હવે આપણે 7.5 પ્રશ્ન એ ઘડિયાળના કલાકનો કાંટો નીચેના સમય પ્રમાણે ઘડિયાળની દિશામાં ફરે છે તો તે કેટલું પરિભ્રમણ કરશે તે અપૂર્ણાંકમાં દર્શાવો. તો પહેલું 3 થી 9 ઉપર જતા, એટલે 3 વાગ્યાથી 9 ઉપર જતા કલાક કાંટો 1/2 પરિભ્રમણ કરશે, એટલે કે અડધું ફરશે. જુઓ અહીંયા છે કાંટો, આ ઘડિયાળ દોરેલી છે, તમારે પેન્સિલથી વ્યવસ્થિત આકૃતિ દોરવાની છે. આ ઘડિયાળ છે તો અહીંથી કાંટો અહીંથી અહીં આવે છે, તો આમ પરિભ્રમણ કરશે તો 1/2, એટલે અડધું ભાગ ફરશે. જો અડધું વર્તુળ ફરશે ને, ઉપર અડધું નીચે અડધું, એટલે 1/2 પરિભ્રમણ કરશે. પછી બી કલાક કાંટો 4 થી 7 પર જતા તે ખાલી જગ્યા ફરશે તો કેટલું ફરે, 1/4, એટલે 4 થી 7 ઉપર જશે તો ચોથા ભાગનું જ ફરશે. બરાબર, આખા વર્તુળના કેટલા ભાગનું ફરશે, ચોથા ભાગનું. પછી ત્રીજું, કલાક કાંટો 7 થી 10 પર જતા તે ખાલી જગ્યા પરિભ્રમણ કરશે, તે પણ 1/4, 7 થી 10, એટલે અહીંથી અહીં. બરાબર, 7 ઉપર હતો તે હવે ક્યાં ગયો, 10 ઉપર, એટલે 1/4, આખા વર્તુળના ચોથા ભાગનું જે ફરે છે. પછી ડી, કલાક કાંટો 12 થી 9 ઉપર જતા તે 3/4 પરિભ્રમણ કરશે. તો અહીંયા 12 છે, 12 થી 9 ઉપર, એટલે 4 માંથી 3 ભાગનું આખું પરિભ્રમણ અહીંયા છે ને, અહીંથી અહીં સુધી આવે છે. બરાબર, આમથી આમ નથી આવે, અહીંથી આખું આમ આવે છે, એટલે 4 માંથી 3 ભાગે પરિભ્રમણ કરશે. પછી કલાક કાંટો 1 થી 10 પર જતા તે 3/4 પરિભ્રમણ કરશે. જો કલાક કાંટો 1 ઉપર હતો તો 1 થી 10 પર છે કહ્યા ગયા, એટલે વર્તુળના આખા એણે 3 ભાગ ફરી લીધા, એટલે 3/4 ફરશે. પછી કલાક કાંટો 6 થી 3 પર જતા તે 3/4, 6 થી 3, 3 થી 6 નથી કીધું, 6 થી 3, એટલે અહીંથી આખું અહીં જાય છે, તો એ કેટલું ફરશે, 3/4 ફરશે. બરાબર, તો આમાં તમને ખબર પડી ગઈ, ત્રીજા ભાગનું ફરે એટલે કે 4 ભાગ, 4 માંથી 3 ભાગ ફરે છે. હવે પ્રશ્ન 2, ઘડિયાળનો કાંટો ક્યાં ઊભો હશે? જો પહેલું 12 થી શરૂ કરે અને 1/2 કાંટો ઘડિયાળની દિશામાં પૂર્ણ કરે, તો ઘડિયાળનો કાંટો 12 થી શરૂ કરી ઘડિયાળના કાંટાની દિશામાં 1/2 કાંટો પૂરો કરે તો કાંટો ક્યાં ઊભો રહેશે, 6 ઉપર, એટલે અડધો કાંટો ફરે. 12 થી શરૂ કર્યું અને અહીંથી અડધો, એટલે ભાગ ક્યાં આવશે, 6, તે કાંટો ક્યાં ઊભો રહેશે, 6 ઉપર. પછી બી 2 થી શરૂ કરે અને ઘડિયાળની દિશામાં 1/2 ફર્યું, એટલે 2 થી શરૂ કર્યું, 2 થી શરૂ કર્યું, 1/2 ફર્યું, એટલે 8 ઉપર કે ક્યાંક ઊભો રહેશે. બરાબર, જુઓ લખ્યું છે 2 થી શરૂ કર્યું તો 1/2 આમ તો ક્યાં ઊભો રહ્યો, 8 ઉપર. પછી સી 5 થી શરૂ કરે અને ઘડિયાળની દિશામાં 1/4 કાંટો ફરે, તો આપણે સી આપણે નેક્સ્ટ વિડીયોમાં જોઈશું.